ઘણા લાંબા સમય પછી પરેશ ધાનાણી ફરી એકવાર તેમની નાદુરસ્ત તબિયતને લઈને ચર્ચામાં આવ્યા ત્યારે પરેશ ધાનાણીએ એક વિડિયો બનાવી લોકોની માફી માંગી. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરેશ ધાનાણીને મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારનું કામ સોંપ્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની આવનારી ચૂંટણીઓને લઈને પરેશ ધાનાણી ઘણા વ્યસ્ત હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને મહારાષ્ટ્રની શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેમની એન્જિયોપ્લાસ્ટ સર્જરી પણ કરવામાં આવી. ત્યારે પરેશ ધાનાણીની તબિયત અત્યારે સારી છે તેવો ખુલાસો પણ કરી રહ્યા છે. ત્યારે સાંભળીએ કે પરેશ ધાનાણીએ હોસ્પિટલમાં રહીને તેમના શુભચિંતકોને શું શુભેચ્છા દિવાળીની પાઠવી અને માફી કેમ માંગી તે પરેશ ધાનાણી પાસેથી સાંભળીએ. નમસ્તે સાથીઓ, આપ સૌ પુષ્પાભરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છો. આપ સૌનો હૃદયથી આભાર. આજે દીપાવલી અને નવા વર્ષના મંગલમય પ્રસંગે આપ સૌના જીવનમાં ઉર્જા અને ઉત્સાહ વધારનારું પર્વ નીવડે એવી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આપનાથી ઘણા બધા મિત્રો સુધી એ વાત પહોંચી છે કે પરેશભાઈ દવાખાનાના ખાટલે પડી ગયા, તો વિશ્વાસ રાખજો જલ્દીથી પાછો દૂર તો થવાનો છું, બિલકુલ સાજો છું. લગભગ આજ સાંજે રજા આપી દેવાના છે. મારી તબિયત બિલકુલ સારી છે. ક્ષમા કરજો, કદાચ દવાખાનાની મર્યાદાના કારણે આપ સૌના ફોન ન ઉઠાવી શકાતા હોય તો આપ સૌ જે શુભેચ્છા પાઠવી છે આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આપ સૌને દિવાળી અને નવા વર્ષની હૃદયથી શુભેચ્છા. તો એ પરેશ ધાનાણી તેમના શુભચિંતકોની માફી એટલા માટે માંગી રહ્યા છે કારણ કે તેમના શુભચિંતકો તેમને જે ફોન કરી રહ્યા હતા, પરંતુ પરેશ ધાનાણી કહે છે કે મારી ના દુરુસ્ત તબિયતને કારણે હું ફોન ના રિસીવ કરી શક્યો તે માટે હું બધા જ લોકોની માફી માંગુ છું. પરેશ ધાનાણી લોકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવે છે, પરંતુ જેણે લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા સાથે મોરચો માંડ્યો હતો તે પરેશ ધાનાણી અત્યાર સુધી ગયા ક્યાં હતા, ક્યાં ગાયબ થઈ ગયા હતા? સુહાર થઈ એટલે પરેશ ધાનાણી ખોવાઈ ગયા હતા, કારણ કે રાજકોટના લોકોમાં અને રાજકોટના લોકોએ જે રીતે પરેશ ધાનાણીને સમર્થન આપ્યું હતું તે જોતા પરેશ ધાનાણીએ આ રીતે ગાયબ તો ના થવું જોઈએ, કારણ કે જે તેમના સમર્થકો હતા, જે લોકોએ તેમને વોટ આપ્યા હતા, તેમના માટે ઘણી નારાજગી થઈ શકે છે. પરેશ ધાનાણીએ તેમના ચાહકો માટે આ ના કરવું જોઈએ. ત્યારે પરેશ ધાનાણીની તબિયત અત્યારે સારી છે તેવું કહી રહ્યા છે. આજે સાંજ સુધીમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે તેવું કહી રહ્યા છે. ત્યારે ફરી હવે પરેશ ધાનાણી ગુજરાત પાછા ફરશે. પરેશ ધાનાણીની તબિયત અત્યારે સારી છે, તેમણે તેમના ચાહકોને દિવાળીની પણ શુભેચ્છાઓ પાઠવી દીધી છે. ત્યારે પરેશ ધાનાણી વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. કે જે નેતા લોકસભાની ચૂંટણીમાં બળવો ફૂંક્યો હતો પરસોત્તમ રૂપાલા સામે, તે નેતા અચાનક હારનો સામનો કર્યા પછી ક્યાં બખોલામાં રહી ગયા હતા? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.